Hello everyone, Standard 6, Subject English, Unit 4, Watch Your Watch, तमारी घड़ियाल मा जो, Activity 2, The Sparrows Swing, Sparrow एटले चकली, Swing एटले हिचको, तो चकली नो हिचको, करीने आपने एक सरस मजानी प्रवृत्ति आपेली छे, चालो, ए प्रवृत्ति ने आपने समझी, The tower clock in the Juna Bazaar is very old. The tower clock, એટલે કે tower નું જે જૂના બજાર નું ઘડિયાળ છે, એ very old, ખૂબ જ જૂનું છે. All the three hands of the clock quarrelled one day. Quarrel, એટલે ઝઘડવું. One day, તો એક દિવસે. All the three hands, એટલે કે ત્રણેય કાંટા. All the three hands of the clock, એટલે કે એ જૂના બજારની અંદર જે ટાવર ક્લોક છે એની અંદરના એક ત્રણેય કાંટાઓ એક દિવસ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. The thin hand shouted. The thin hand, એટલે કે જે પાતળો કાંટો છે એ shouted, એટલે કે બોલ્યો. બૂમ પાડી, મોટેથી બૂમ પાડી, શાઉટ એટલે, પરંતુ અહીંયા બોલ્યો. નાનો કાંટો છે એ બોલ્યો, પાતળો કાંટો. I am very fast. હું ખૂબ જ ઝડપી છું. શું કહે છે? જે પાતળો કાંટો, પાતળો કાંટો એટલે ઘડિયાળમાં કયો થયો? ખૂબ જ સરસ. ત્રણ કાંટાની વાત થતી હોય તો સૌથી પાતળો એટલે સેકન્ડ કાંટો. તો સેકન્ડ કાંટો કહે છે I am very fast. હું ખૂબ ઝડપી છું. The long hand screamed. The long hand એટલે કે જે લાંબો કાંટો છે. બટ આઈ એમ નોટ વેરી સ્લો. તો લાંબો કાંટો એટલે કયો થયો? મિનિટ કાંટો. સ્ક્રીમ, સ્ક્રીમ એટલે ચિલ્લાવવું, જોરથી બૂમો પાડવા લાગવી એવા અર્થમાં. તો જે લાંબો કાંટો છે એ બોલ્યો, બટ આઈ એમ નોટ વેરી સ્લો, પરંતુ હું પણ ખૂબ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ એટલે કે સૌથી જે નાનો કાંટો છે તે નાના કાંટાએ નોડેડ એટલે કે માથું ધુણાવવું. પરંતુ અહીંયા એ બંને જે વાત કરી રહ્યા છે તેની અંદર માત્ર સંમતિ આપણે આપતા હોય એવા અર્થમાં. તો જે નાનો કાંટો છે એ બંનેની વાતના આધારે સંમતિમાં માત્ર માથું ધુણાવે છે. ધ થીન હેન્ડ સેડ એટલે કે પાતળા કાંટો બોલ્યો, યુ ઓલ રન આફ્ટર મી, એટલે કે તમે બધા રન આફ્ટર મી એટલે કે મારી પાછળ દોડો છો. શું કહે છે? કે પાતળો કાંટો છે એ સેકન્ડ કાંટો કહે છે કે તમે બધા છો એ હું ફરું છું એના પછી મારી પાછળ પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ અને લાંબા કાંટાએ કહ્યું, નો આઈ હેવ માય ઓન સ્પીડ. અને મિનિટ કાંટો કહે છે, જે લાંબો કાંટો છે, નાનો લાંબો કાંટો અથવા તો મિનિટ કાંટો બોલ્યો, નો નહીં, આઈ હેવ માય ઓન સ્પીડ એટલે કે ના, મારે મારી પોતાની સ્પીડ એટલે કે ગતિ છે, મારે મારી પોતાની ગતિ છે. એટલે કે દરેક કાંટાને પોતાની અલગ અલગ ગતિ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ અને જે નાનો કાંટો છે, કલાક કાંટો, સેડ નથિંગ એટલે કે કંઈ પણ બોલ્યો નહીં. નાનો કાંટો છે એ પેલા બેનને એકબીજા સાથે વાત કરી રહ્યા છે ત્યારે આ જે નાનો કાંટો, કલાક કાંટો છે એ કંઈ પણ બોલતો નથી. ધ થીન હેન્ડ ટિકટોકડ અને પાતળો કાંટા છે એ ટિકટોક એટલે કે ટિક 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 સતત કરતો હોય તેથી તે ટિકટોક કરતા કહ્યું, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. તો સેકન્ડ કાંટો કહે છે, આઈ એમ યુઝફુલ, હું ઉપયોગી છું ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે રમતો. તો હું વિજ્ઞાન અને રમતમાં ઉપયોગી છું. તો કહો જોઈએ કે સેકન્ડ કાંટો કેવી રીતે રમતમાં ઉપયોગી છે. ખૂબ જ સરસ. રાહુલ કહે છે કે સેકન્ડ કાંટો છે એના આધારે આપણે દોડતા હોય, 100 મીટર 200 મીટરની દોડ હોય તો એ આપણે સેકન્ડમાં માપીએ છીએ કે 11 સેકન્ડમાં તેણે 100 મીટર પૂરું કર્યું કે 25 સેકન્ડમાં તેણે 200 મીટર પૂરું
કર્યું તેવી જ રીતે આપણે કોઈ પ્રયોગ કરતા હોય અથવા વૈજ્ઞાનિક શોધ હોય તો એની અંદર નાનામાં નાનો સેકન્ડ પણ ગણવાનો હોય છે તેથી સેકન્ડ કાંટો કહે છે કે હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું ધ લોંગ હેન્ડ ટિકટોક અને લાંબો કાંટો છે એને ટિકટોક કરતા કહ્યું આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ આઈ એમ ઇમ્પોર્ટન્ટ હું ઉપયોગી છું ફોર ઓલ ધ પીપલ એટલે કે બધા જ લોકો માટે હું બધા લોકોને ઉપયોગી છું તો આપણે સામાન્ય રીતે મિનિટ કાંટાને ધ્યાનમાં રાખીને ચાલતા હોઈએ છીએ આપણે કહીએ કે અડધી કલાક પછી હું તને મળીશ પાંચ મિનિટ પછી આપણે આ કાર્ય કરીશું તો મિનિટ કાંટો છે એ બધા જ લોકોને ઉપયોગી છે એવું કહે છે ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ નાવ હવે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી હવે જે નાનો કાંટો છે એને ગુસ્સો આવી જાય છે એ ગુસ્સે થયો સ્ટોપ યોર નોઈઝ સ્ટોપ એટલે કે બંધ કરો યોર નોઈઝ તો તમારો ઘોંઘાટ બંધ કરો હી કિક્ડ હાર્ડ અને કિક એટલે કે લાત મારી હાર્ડ એટલે સખત તો તેણે જોરથી લાત મારી કોને તો કે જે કલાક કાંટા છે એને જોરથી લાત મારી ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન થીન એટલે કે પાતળો એન્ડ લોંગ હેન્ડ અને લાંબો એટલે કે સેકન્ડ અને મિનિટ કાંટો ફેલ ડાઉન ટુ ફેલ એટલે પડવું ડાઉન એટલે નીચે તો તે બંને નીચે પડ્યા કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ અને કાનજીભાઈ છે એમણે નોટિસ એટલે કે નોંધ્યું ધીસ એટલે કે આને ફર્સ્ટ એટલે પહેલી વાર અને પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું તો શું થાય છે કે જેવો કલાક કાંટો છે એ જોરથી લાત મારે છે અને સેકન્ડ કાંટો મિનિટ કાંટો ટાવર ક્લોક ઉપરથી પડે છે એના ઉપર સૌથી પહેલું ધ્યાન કોનું જાય છે તો કે કાનજીભાઈનું જાય છે હી લુક્ડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ એ લુક્ડ અપ એટલે કે જોતા હતા શું શા માટે તો કે સેટ હિઝ રિસ્ટ વોચ એટલે કે તેમના ઘડિયાળનો સમય મેળવવા માટે તો કે તેમણે તેમની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું હતું એટલે કે તે ટાવર બ્લોક સામે જોઈ અને પોતાના કાંડા ઘડિયાળનો સમય છે એ મેળવતા હતા હી અને આવું થયું એટલે તેમણે શું કર્યું હી ઇન્ફોર્મ્ડ ધ મ્યુનિસિપાલિટી અને કાનજીભાઈ છે તેમણે જોઈ ગયા એટલે તેમણે મહાનગરપાલિકાને જાણ કરી અને તેમણે મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકાને આ કાંટા પડી ગયા છે તેવી જાણ કરી ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક અને મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકા છે એમને રિપ્લેસ એટલે કે બદલાવી આપી ઇટ તે ઘડિયાળને વિથ અ ડિજિટલ ક્લોક એટલે કે ડિજિટલ ઘડિયાળ જેની અંદર કાંટા ના હોય પરંતુ આંકડાવાળી આપણે જે ઘડિયાળ હોય છે તે તો મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી બટ ધેન પરંતુ પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર પરંતુ પછી સ્પેરો એટલે કે ચકલી વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર એટલે કે વડા અધિકારી પાસે ગઈ એટલે કે તેમણે આ કાંટાવાળી ઘડિયાળ કાઢી અને મહાનગરપાલિકાએ ડિજિટલ ક્લોક મૂકી તેથી ચકલી છે એ મહાનગરપાલિકાની ઓફિસે જઈ અને વડા અધિકારીને ચીફ ઓફિસરને મળે છે અને ઇટ કમ્પ્લેન્ડ તે કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે છે તેણે ફરિયાદ કરી વેર ઇઝ માય સ્વિંગ શું કહે છે વેર ઇઝ માય સ્વિંગ મારો હિંચકો ક્યાં છે ચકલી શું કહે છે વેર ઇઝ માય સ્વિંગ મારો હિંચકો ક્યાં છે વેર સેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે વેર સેલ એટલે કે હું સેલ ક્યાં બેસીશ સિંગ ગાઈશ એન્ડ પ્લે અને રમીશ તો ચકલી શું કમ્પ્લેન કરે છે કે વેર ઇઝ માય સ્વિંગ મારો હિંચકો ક્યાં છે હવે હું ક્યાં બેસીશ ક્યાં ગીત ગાઈશ અને ક્યાં રમીશ તમે તો મારો હિંચકો બદલાવી દીધો તો આવી
आ सरस मजानी वार्ता ध स्पैरो सिंग एटले के चकली नो हिंचको छे।